આટલા બધા પુસ્તકોમાંથી તમને ગમતા પુસ્તક ઉપર પહોંચો તો નીચે અહીંયા ડાઉનલોડ એવું લખેલું આવશે, એની ઉપર ક્લિક કરવાથી એ પુસ્તક ડાઉનલોડ થઈ શકશે. હજુ થોડીક જ સેકન્ડમાં આરોગ્યની ચાવી પુસ્તક તમારા ફોનમાં આવી ગયું. હવે એ ડાઉનલોડની જગ્યાએ રીડ બટન થઈ ગયું, એ રીડ દબાવવાથી પુસ્તક ખુલશે. અને જેમ તમે પુસ્તક જોતા હો એવી જ રીતે ટાઇટલ, એનું અંદરનું ટાઇટલ, કોપીરાઇટ નોટિસ વગેરે, નિવેદન અને બધું શરૂ થઈ જશે અને તમે પુસ્તક વાંચી શકશો. અહીંયા ઉપર આ બટન દબાવવાથી ફોન્ટ નાના મોટા કરી શકાય છે. એક જ ચેપ્ટર અથવા તો એક જ પ્રકરણ છે એ સ્ક્રોલ અપ નીચેથી ઉપર લઈ જઈ અને વાંચી શકાય છે. ડબલ ટેપ કરવાથી પોતાની મેળે એ ધીરે ધીરે ઉપર સ્ક્રોલ થવાનું શરૂ થશે અને એ સ્ક્રોલની સ્પીડ તમારી વાંચનની સ્પીડને અનુરૂપ તમે વોલ્યુમ બટન પ્લસ માઇનસ કરી અને વધારી ઘટાડી પણ શકો છો. ફરીથી ડબલ ટેપ કરવાથી એ અટકી જશે. પુસ્તકને ડાબેથી જમણે સ્વેપ કરવાથી બીજા ચેપ્ટર ઉપર, બીજા પ્રકરણ ઉપર જવાશે અને આ રીતે તમે પુસ્તકમાં વધી શકશો. તમારે સીધે સીધા કોઈપણ અનુક્રમણિકાનો ઉપયોગ કરીને, ટેબલ ઓફ કન્ટેન્ટ્સ અનુક્રમણિકામાં ઉપયોગ કરી અને કોઈ પણ પ્રકરણ પર જવું તો તમે એ પ્રકરણ પર પણ જઈ શકો છો. ઘણા બધા બીજા એની અંદર ફેસિલિટીઝ, ઘણી બધી સગવડો છે. તમે સિલેક્શન કરી શકો છો, સિલેક્શન કરીને શેર કરી શકો છો, સિલેક્શન કરીને એને હાઇલાઇટ કરી શકો છો વગેરે. એને માટે એક આખો નવો વિડીયો ફરીથી બનાવીશ. એક વખત ઈ શબ્દ એપમાં જે પુસ્તક તમે ડાઉનલોડ કરી દીધેલા છે એ પુસ્તકો ફરી વખત વાંચવા માટે તમને ઇન્ટરનેટની જરૂરત નહીં પડે. તો અહીંયા ઉપર આ બટન દબાવવાથી તમારા મોબાઈલમાં કે તમારા ડિવાઇસમાં કેટલા ડાઉનલોડેડ પુસ્તકો છે એ આવી જશે, એટલે તમે સહેલાઈથી એમાંથી જે પુસ્તક વાંચવું હોય એની ઉપર જઈ શકો છો. આ પુસ્તકોની લાઇબ્રેરીમાંથી તમને ગમતા પુસ્તકોને તમે સ્ટાર કરીને જુદા પાડી રાખી શકો છો.